गुड मॉर्निंग फ्रेंड्स। धोरण 11 विषय तर्क तत्वज्ञान, जेमा पहलू छे तर्कशास्त्रनी समझ। ए चेप्टर एक नी अंदर आपणे आजे अभ्यास करीए, जेमा तर्कशास्त्रनो अर्थ एना विषे तो आपणे समझूती मेळवेले। हवे विचारणानो अर्थ ए तार्किक विचार क्रिया एवो थाय छे। આપણા મનમાં તો અનેકવિધ તરંગો છૂટાછવાયા વિચારો ચાલતા હોય કે આજે મારે બહાર જવું છે, આજે મારા મોબાઈલમાં આ ગેમ રમી છે, આજે મારે બહાર આ કાર્ય કરવાનું છે, મારા આને આ મેસેજ કરવાનો છે, કે મારે કોઈ પણ બહાર ગામ જવાનું હોય તો આ વ્યક્તિને મળવાનું છે। ઘણા બધા વિચારો હોય, પણ એ વિચારો છૂટાછવાયાના તરંગ વિચારો, એ વિચારોને તાર્કિક વિચારના, તર્કબદ્ધ વિચારના। તો તર્કશાસ્ત્રમાં તર્કબદ્ધ વિચાર ક્રિયાનો અભ્યાસ થાય છે એ મુદ્દાની સ્પષ્ટતા WE જોન્સન્સ। જો મિત્રો આ બધા તર્કશાસ્ત્રી છે, બધાના નામ યાદ રાખીને પાકા કરી રાખવા કે WE જોન્સને આપેલી વિચારણા શબ્દની વ્યાખ્યા જોઈએ તો વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ। એટલે સત્ય જ્ઞાન ચોક્કસ શું સાબિત કરવાનું છે, શું બાબત પાકી છે તે। ઉદાહરણ તરીકે આપણે એમ કહી દઈશું બરાબર કે સર્વ માણસો મરણશીલ છે, તો અત્યાર સુધીમાં એક પણ એવું કોઈ દાખલો બન્યો નહીં કે જે માણસ પણ છે અને તે મરણશીલ ના પણ હોય તેવું। એટલે કે જ્યારથી માણસની ઉત્પત્તિ થઈ ત્યારથી કોઈ એવું માનવ હજી સુધીમાં આપણને મળેલું નથી કે જે અત્યાર સુધીમાં મરણ પામેલું જ ન હોય, તો એ તર્કબદ્ધ વિચારણા થઈ। તો એ તર્કશાસ્ત્રને અનુમાન તરીકે ઓળખવામાં આવે છે। હવે કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે તર્કબદ્ધ વિચારણા કરવી પડે, એટલે જ્યાં સુધી આપણને સંતોષકારક ઉકેલ ન મળે ત્યાં સુધી વિચાર કરવાની માનસિક ક્રિયા ચાલુ રાખવી પડે છે। આથી WE જોન્સન પણ કહે છે કે તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય, જ્યારે તેનો અંત જવાબથી આવે છે। મિત્રો આ પણ એક પ્રશ્ન પૂછાશે, આ પણ ખાસ યાદ રાખજો, ખાસ પાકો કરજો। હવે તાર્કિક વિચાર ક્રિયાનો આરંભ અંત સુધી આપણે એક વિચાર સાથે બીજા વિચારને સાંકળીને આપણા મન પ્રશ્ન કે સમસ્યાને ઉકેલની દિશામાં આગળ વધીએ છીએ। હવે ઉદાહરણ તરીકે તમે જુઓ તો મિત્રો, તમે ધોરણ 10માં આ વર્ષે કોરોનાના કારણે માર્ક પ્રમોશે તમે પાસ થયા બરાબર। હવે ધોરણ 10માં પણ તમે બહુ ઝાઝો અભ્યાસ કરેલો નથી, તો હવે તમે 9 ધોરણ સુધી ભણ્યા, 9માં તે તમારે થોડો ઝાઝો અભ્યાસ કર્યો, તો છેલ્લે છેલ્લે તમારે એક્ઝામ આવી, ત્યાં તો 3 મહિનાથી તમારે આ લોકડાઉન શરૂ થઈ ચૂક્યું હતું। તો મિત્રો હવે તમે કેટલા ટાઈમથી અભ્યાસ કર્યો નથી, થોડો ઝાઝા વિડીયો આવતા હોય, ઓનલાઈન તમે અભ્યાસ કરી ચૂકતા હોય, તો ઘણી બધી કન્ફ્યુઝન થાય। હવે ઘણીવાર એવું બને કે મારે આર્ટ્સ રાખવું, કોમર્સ રાખવું, સાયન્સ રાખવું બરાબર, કે મારે આગળ શું કરવું શું ના કરવું। ઘણીવાર એવા પણ પ્રશ્ન થાય કે જો હું આર્ટ્સ રાખીશ અત્યારે કોમ્પિટિટર એક્ઝામમાં આર્ટ્સ ફિલ્ડવાળાને ખૂબ જ બેનિફિટ રહેતો હોય, કારણ કે એના બધા જ વિષયમાં જીકે આધીન આવતું હોય, એટલે એને ખૂબ જ વધારે મળતો હોય છે એમાં ચાન્સ। તો આપણને એમ થશે કે કોમ્પિટિટર એક્ઝામ માટે થઈને આપણે આર્ટ્સનો વિષય પસંદ કરીને એમાં તૈયારી કરીશું, વાંચન કરીશું અને એમાંથી આગળ વધશું, તો મનમાં એવો પ્રશ્ન થાય કે અહીંના વિચારધારા તો એવી છે કે આર્ટ્સ તો જેને ઠોઠડા હોય એવા જ રાખે કે જેને ના આવડતું એવું રાખે, પણ આપણે એ વિચાર ના કરી અને એ મૂંઝવણ ના કરી અને આપણે સચ્ચો ટેકનિકને લઈ અને જ્યારે આપણા ફિલ્ડમાં કામ કરતા રહીશું તો ચોક્કસ પણ આપણે સફળતા મળતી હોય છે। તો હવે આ વેકેશનમાં બીજું પણ એક ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકમાં કે આ વેકેશનમાં મારા કુટુંબીજનો મારે નેપાળમાં તથા દાર્જિલિંગના પ્રવાસે જવું, કે મારા મિત્રો કુલુ મનાલીના પ્રવાસે જવાના છે, તો મારે કોની સાથે જવું, તો આપણને પ્રશ્ન થાય, તો બાળકોથી તે વિચાર કરે જો હું મિત્રો સાથે જઈશ તો મને આનંદ આવશે, કોઈ રોકટોક નહીં કરે, મારી ઈચ્છા પ્રમાણે મને મોજ કરવા મળશે, મારી ગમતી બાબતો હોવા છતાં મને જોખમ પણ રહેશે, કેમ કે મિત્રો સાથે જવામાં અનિચ્છાએ પણ કેટલાક ખર્ચમાં ભાગીદાર પણ ઘણીવાર થવું પડતું હોય મિત્રો। હવે જ્યારે મને તકલીફ પડે તેમ છે, જ્યારે કુટુંબ સાથે જાઉં તો મને જોખમ તો મળવા નથી, સલામતી રહેશે, ખર્ચની મારે કોઈ પણ ચિંતા કરવાનો રહે, કારણ કે મારા માતા પિતા મારા વડીલો મારી સાથે રહે છે, એટલે માનસિક શાંતિ પણ રહે અને પ્રવાસનો આનંદ પણ રહે, આપણી જવાબદારી રહે પણ ઓછી રહે,
તો આ મારા બંને સ્થળે જવા માટે તો નવા જોઈએ. કુલુ મનાલી પણ જોયેલું નથી તો એ પણ જોવાય, અને નેપાળ કે દાર્જિલિંગ તો બંને નવા છે. તો હું મારા માતા પિતા સાથે જઈશ તો મને સલામતી રહેશે, મને ટેન્શન ઓછું રહેશે. જ્યારે પહેલાંમાં મારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે, વગર કારણે ખર્ચ પણ વધી જાય. તો આ બધી બાબતોનો વિચાર કરી અને પછેલે એ જ નક્કી કરે કે ભાઈ કુટુંબીજનો સાથે જોડાવ તો એ હિતાવહ ગણાય. હું મિત્રો આની સાથેનું ઉદાહરણ પણ એક સ્પષ્ટ થાય કે તાર્કિક વિચારણા એક સક્રિય માનસિક ક્રિયા છે, જે માનસિક ક્રિયામાં એક વિચારને આધારે તેની સાંકળે અન્ય વિચાર જોડાયેલો હોય, અને આપણી માન્યતા કે મતના આધારે તેના તારણો પણ કાઢી શકાય. એનો આરંભ પ્રશ્નથી કે સમસ્યાથી જાય ત્યારે ઉત્તર વિચાર ક્રિયા પૂરી થાય ત્યારે થાય. આમે કાળજીપૂર્વક અને સાતત્યપૂર્ણ છે. આના પછીનો અભ્યાસ છે, આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું.